पापा मारू रिजल्ट आयो શું આવ્યું બેટા રિઝલ્ટ? 45 પાસ થઈ ગયો ને તું? હા તો પછી યાર આપણે પાસ જ થવાનું, અને તો ધંધે જ બેસવાનું છે ને. એક કામ કર, મમ્મી કડેથી પૈસા લઈ, બધા ભાઈબંધો ને પાર્ટી આપ. લે મોજ કર. પપ્પા પપ્પા મારું રિઝલ્ટ આવ્યું. 75 આવ્યા, હું આખી ક્લાસમાં ટોપ આવી. ભણી ગણીને શું કરવાના તમે લોકો? હે ટોપ થઈને જાઓ મમ્મી નસડામ કંઈક કામ કરાવો. ટોપ વાળી નહીં જોઈ હોય. મમ્મી મારા સ્કૂલમાં છે ને બધા પ્રવાસ જાય છે. તો શું બેટા? મને બી જવું છે. અરે તને ખબર છે ને તારા પપ્પા હાર નહીં પાડે. મમ્મી તો પપ્પાને કહે ને. ના ના હો, તારા પપ્પા જો પહેલી વખતે ખીજાણા હતા, હું નહીં બોલું. મમ્મી મારી બુદ્ધિ બેન પણ રહે છે, પ્લીઝ કહે ને પપ્પાને. બેટા એ હા નહીં પાડે. પ્લીઝ. સારું ચાલ, તારા માટે જોઉં પૂછી જોઉં છું. સાંભળો ને. હા. પૈસા જોઈએ છે. શા માટે? પ્રાચીને સ્કૂલમાંથી પ્રવાસ જવાનું મનાલી. ના એ જવાનું મનાલી 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 અહીંયા પડ્યું છે. બધા જાય છે, બધી છોકરીઓ જાય છે. અરે બધી ગમે તે જતી હોય, આપણે નહીં મોકલવાની બરોબર? એનું બહુ મન છે. અરે એનું ગમે તે મન હોય બંધ કરાવી દે બધું ભણવા ભણવાનું. ના ના હા સમજાઈ દેજે બધું, એવો બધા શોખ ના રાખે. હા બોલ ને બેટા. આજે સ્કૂલમાં છે ને ટૂર ઓર્ગેનાઇઝ કરી છે, તો મારા બધા ફ્રેન્ડ્સ જાય છે મલાલી, તો હું જાઉં. અરે એમાં પૂછવાનું હોય જવાનું જ હોય ને ગાડા, બધી ટૂર આપણે કરવાની, એકય ટૂર નહીં છોડવાની બરાબર. કપડાં બપડા લઈ લેજે, અને હા અહીંયા છે ને મોજ જ કરવાની હોય છે. પૈસા ખૂટે ને તો લે મારું ડેબિટ કાર્ડ છે, ઉપાડ લેજે. જા મોજ કર. મમ્મી મમ્મી મારી ખાસ ફ્રેન્ડની છે ને બર્થડે છે ને, તો હું બર્થડે પાર્ટીમાં જઉં, એક કલાકમાં આવી જઈશ. નથી જવાનું ક્યાંય, ખબર નહીં પડતી છોકરી થઈને 8 વાગે બહાર નીકળા ઘરની, ક્યાંય નહીં જવાનું. ક્યાંય જામ ઘરમાં આવી મોટી બર્થડે વાળી. બે યાર આ ધોની ના હોય ને એટલે મેચ ઇન્ડિયા હારી જ જાય યાર. જો પપ્પા આજે મારા બધા ફ્રેન્ડ્સ છે ને નાઇટ આઉટ માટે જવાના છે, તો હું જાઉં. અરે એમાં પૂછવાનું હોય, તાર જેવડો હતો ને તો હું ક્યાં ક્યાં ફરતો હતો તને ખબર છે? છોકરો હોય ને ઘરમાં બેસી રહે ને એ સારું ના લાગે. જા જા તમે તાર મોજ કરજે મોજ કરજે, રાતે પાછું ખાખડાવાનું ભૂલતો નહીં. હા હા પપ્પા. હું જાગતો જઈશ. હે ભગવાન, આ હિસાબો મળતા નહીં, શું કરું શું કરું. હે બેટા એક કામ કરને બેટા, મને હિસાબ નહીં મળતા સવારના, થોડું જોઈ દે ને. આ બધા હિસાબ મને ના આવડે, તમારા કામનું તમે જ કામ કરો. અરે બેટા પપ્પા લાવ, હું કરી આપું. તારા કામ ની વાત નહીં બેટા, જવા દે ને. પણ પપ્પા એક ટ્રાય તો કરવા દો. તને ના ફાવે આ બધું. પપ્પા એક વાર લે કર. લો પપ્પા. અરે વાહ બેટા, જોયું તમે આ છોકરીને કોઈ દિવસ ગણી નહીં, હંમેશા છોકરાને પ્રાધાન્ય આપ્યો. એ છોકરીને ભણવાનું તમે હંમેશા ના પાડતા, આજે ભણવાનું જ કામ આવ્યું ને. એ છોકરી વિચારો, એને ક્લાસમાં છોકરાઓ હેરાન કરે છે, તમારા ડરના કારણે કંઈ નથી શકતી. મૂંઝાય છે કે તમે એનું ભણવાનું ના છોડાવી દો. આજે એ છોકરીએ તમને જો તમારા ટેન્શનમાંથી મુક્ત કરી દીધા. બેટા મને માફ કરી દે, હું બહુ જ મોટી ભૂલ કરતો હતો કે તને એવોઈડ કરતો હતો અને ભયને સાચવતો હતો. ચાલ એક કામ કર, આપણે પ્રિન્સિપલને કમ્પ્લેન કરી દઈએ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આવીએ. ચાલ બેટા. ફ્રેન્ડ્સ તમે આ વિડીયોમાં જોયું કે દીકરીને અમે એવોર્ડ કરી, ધારો કે એના પપ્પાએ એને એવોર્ડ જ કરી, દીકરાને મહત્ત્વ આપ્યું, પણ એટ ધ લાસ્ટ જ્યારે દીકરીએ જ એના પપ્પાને હેલ્પ કરી, તમે વસ્તુ જોયું હશે.
તો હું એવું નથી કહેતી દીકરાને નથી દાઝતું, પણ હું તો એવું માનું છું કે દીકરીને વધુ દાઝે છે. તો દીકરીને તમારે કોઈ દિવસ એવોર્ડ કરવાની નથી, અને એને સારી રીતે ભણાવો ગણાવો, એને કોઈ ઊંચા મુકામ સુધી પહોંચાવો. બસ એ જ અમારી બધાને વિનંતી છે. તો કદાચ કોઈ ગેરવ્યવહાર થતો હોય, આજે પણ આ સમયમાં બી દીકરીઓ સાથે ગેરવ્યવહાર થતો હોય છે, તો તમે લોકો એ ગેરવ્યવહાર ના કરશો એવી અમારી નમ્ર વિનંતી તમને. બસ અમે આ વિડીયોમાં એ જ દર્શાવવા માંગીએ છીએ. બોલો હવે વિડીયો તમને ગમ્યો કે નહીં, અને ગમ્યો તો શું ગમ્યું, કયો પાર્ટ ગમ્યો કોમેન્ટમાં અચૂક જણાવજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ ચેનલનું નામ છે જયનાર બાદશાહ. મળે એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી જય અંબે.